नमस्कार दर्शक मित्रों, मंतव्य न्यूज साथ हूं छु शिवांगी, स्वागत है आपनो न्यूज लाइव में। नजर करी महत्वना समाचार पर, बात करी ब्रेकिंग न्यूज साहब आज राहुल गांधी ट्वीट कर्यु छे। चूंटणीना परिणाम पर राहुल गांधी ट्वीट करी अने तमाम पार्टी ने शुभेच्छा पाठवी छे। जे जीत्या तेमने शुभेच्छा, आ प्रकारे राहुल गांधीए ट्वीट कर्यु छे। जनताना जनादेश ने स्वीकार्यो छे, राहुल गांधी ट्वीट करी अने जनताना जनादेश ने स्वीकार्यो छे। जे जीत्या तेमने शुभेच्छा, ते प्रकारनुं ट्वीट राहुल गांधीए कर्यु छे। उल्लेखनीय छे कि कांग्रेस जे रीते कारमी हारनो सामनो करवो पड्यो छे, पांचेय राज्योमांथी एकमां पण कांग्रेसनी जीत नथी थई, त्यारे राहुल गांधीनुं ट्वीट सामे आव्युं छे। जे जीत्या तेमने शुभेच्छा, आ प्रकारे तेमणे ट्वीट कर्यु छे। जनताना जनादेशनो स्वीकार राहुल गांधीए कर्यो छे। यूपी, गोवा, उत्तराखंड, मणिपुर में भाजपनो भगवो लहेरायो छे, तो पंजाब में आपनो जादू चाल्यो छे। सौने आशा हती कि पंजाब में वधु एक वक्त कांग्रेसनी सरकार बनशे, परंतु कांग्रेसना सुपड़ा साफ थई गया छे। आपे वधु एक वक्त कांग्रेसना सुपड़ा साफ करी दीधा छे, पंजाब में आप पार्टी छवाई गई छे। आपे कांग्रेसना सुपड़ा साफ करी दीधा छे। पंजाब थी आपनो जे सीएम पदनो चेहरो छे भगवंत मान, तेओ 45,000 वोट थी आगळ रह्या छे। चूंटणीना परिणामोने लई अने राहुल गांधीए ट्वीट कर्यु छे। વાત કરી આંગે જ વધુ માહિતી માટે સંવાદદાતા પરેશ આપણી સાથે જોડાઈ ગયા છે। પરેશ, જે રીતે કોંગ્રેસની કારમી હાર થઈ છે પાંચેય રાજ્યોમાં, તો બીજી તરફ રાહુલ ગાંધી ટ્વીટ કરી અને અન્ય જે પાર્ટીઓ જીતી છે તેમને શુભેચ્છા પાઠવી છે, શું વધુ માહિતી? શિવાંગી, એક અપેક્ષિત ટ્વીટ છે। સતત હારી રહ્યું છે કોંગ્રેસ, અને જે રોજાન આવી રહ્યા છે અને જે એક્ઝિટ પોલ પણ હતા તેમાં પણ સ્પષ્ટ રીતે પાંચેય રાજ્યોમાં કોંગ્રેસની હારની ભવિષ્યવાણી કરાઈ હતી અને પરિણામો પણ કંઈક એ મુજબના જ છે। એટલે રાહુલ ગાંધી એ જ વસ્તુ કરી છે કે જેઓ દર વખતે હારીને કરતા હોય છે, તેમણે જનતા જનાર્દનનો જે ફેસલો છે તેમનો સ્વીકાર કર્યો છે, પોતાના જે કાર્યકરોએ મહેનત કરી છે તેમનું તેમણે અભિનંદન આપ્યા છે અને એવું કહ્યું છે કે ભાઈ અમે આ હાર પરથી શીખીશું અને ભવિષ્યમાં દેશની જનતાની સેવા કરવા માટેનું વધુમાં વધુ અમે પ્રયત્નો કરીશું। તો આ એક ટ્વીટ જે છે તે એક ઔપચારિક ટ્વીટ છે, કારણ કે જો તેઓ કોઈ પ્રતિક્રિયા ના આપત તો કદાચ જે ભારતીય મીડિયા છે કદાચ તેમની પર માછલા દોત। કોંગ્રેસને જે સૌથી મોટો ઝટકો લાગ્યો છે તે લાગ્યો છે યુપીમાં, કારણ કે રાહુલ ગાંધી અને તેમના બહેન પ્રિયંકા ગાંધીએ સૌથી વધુ મહેનત કરી હતી યુપીમાં। તેમને આશા હતી કે ભલે આપણે સત્તામાં ના આવીએ પરંતુ આપણી સ્થિતિ સુધરશે, પણ હાલના જે સિનારીઓ છે તે મુજબ યુપીમાં માત્ર 2 સીટ કોંગ્રેસને મળે એવી શક્યતા છે। હવે આમાં કદાચ 1 પણ થઈ શકે ને 3 પણ થઈ શકે, પરંતુ આનાથી વધારે આંકડાઓ નહીં ચેન્જ થાય। અને બીજો જે ઝટકો લાગ્યો છે તે લાગ્યો છે પંજાબમાં, કે જ્યાં ઓલરેડી કોંગ્રેસની સરકાર હતી પરંતુ આંતરિક વિખવાદ, અમરિંદરસિંહનું જવું, સિદ્ધુને સીએમ પદના દાવેદાર ના બનાવવા, આ તમામ જે કારણો છે એના કારણે ત્યાં પંજાબમાં કોંગ્રેસની હાર થઈ। આ કોંગ્રેસ માટે એક સૌથી મોટો ઝટકો છે, અને એવા સમય કે જ્યારે આ 5 રાજ્યોની ચૂંટણીને વિધાન જે લોકસભા ચૂંટણી છે 2024ની તેની એક સેમિફાઇનલ તરીકે જોવામાં આવતી હતી, એટલે એક રીતે કહી શકાય કે સેમિફાઇનલ જે છે કોંગ્રેસ હારી ચૂક્યું છે। હવે કોંગ્રેસની સૌથી મોટી જે અગ્નિ પરીક્ષા થવાની છે તે થવાની છે આપણા રાજ્ય એટલે કે ગુજરાતમાં। એવી શક્યતા છે કે આ 5 રાજ્યોના પરિણામ પછી જે પોઝિટિવ પરિણામો ભાજપ તરફથી આવ્યા છે તેના કારણે કદાચ ગુજરાતમાં ચૂંટણી વહેલી પણ થઈ શકે, નિષ્ણાતો એવો દાવો કરી રહ્યા છે, એવી એક શક્યતા દર્શાવી રહ્યા છે કે ગુજરાતમાં કદાચ જૂન મહિનામાં ચૂંટણી આવી શકે છે। આમ તો જે ઓફિશિયલી જે નિયમ મુજબ જો થવી જોઈએ તો દિવાળી પછી થવી જોઈએ, પણ જે મુજબના પરિણામો છે તે મુજબ વહેલી થાય તો પણ નવાય નહીં। આવી સ્થિતિમાં કોંગ્રેસ માટે ગુજરાત જીતવું અને જે સીટો તેમણે 2017માં જીતી હતી તેને કન્ટિન્યુ કરવી મને લાગે છે કે ખૂબ જ મુશ્કેલ હશે, અને એવા સમયે કે જ્યારે ગુજરાતમાં આપ પણ ધીમે ધીમે મજબૂત થઈ રહી છે, તો જે આંકડાઓ જે દર્શાવી રહ્યા છે હાલમાં જે તમામ રુઝાનોના તેના મુજબ મને લાગે છે કે હવે કોંગ્રેસમાં એ શક્તિ કદાચ બચી હશે કે નહીં હોય કે તેઓ ગુજરાતમાં જીંગ જીલી શકે, કારણ કે અહીંયાની જે સ્થિતિ છે ખાસ કરીને જે લોકલ લેવલે તેમનું જે સંગઠન નબળું છે, પાર્ટીમાં પણ આંતરિક વિખવાદ છે, એક નેતા પૂર્વ તરફ જાય છે એક નેતા પશ્ચિમ તરફ જાય છે, ખેંચાખેંચી ચાલી રહી છે, અને આ પાર્ટી આલાકમાનને પણ ખબર છે। તો આ તમામ બાબતો લઈને રાહુલ ગાંધીનો જે ટ્વીટ છે એ મેં તમને કહ્યું તેમ ઔપચારિક જરૂર છે, પરંતુ હવે એ સમય પણ જતો રહ્યો છે કે જ્યારે તમે એવું કહેતા હતા કે હાર પછી અમે મનોમંથન કરીશું, કારણ કે સતત તમે જુઓ કે 2014 બાદ
एक पछी एक राज्यों कोंग्रेस जे थाळी में था जई रहा है, तो तमे केटली वक्त मनोमंथन करशो, केटली वक्त मंथन करशो, ए पण एक सवाल उठी रह्यो छे, राजकीय पंडित उठावी रह्या छे। एटले हवे जे नवेसरथी एक रीते कोंग्रेस नी वात करता था कि भाई कोंग्रेस ने नवेसरथी बनावो, तेनो समय तो चोक्कसपणे पाकी गयो छे, पाकी गयो एने पण घणो समय थई गयो छे। पण एक जे गांधी परिवारना ओछा हेठळथी पार्टी नथी निकळती एना कारणे पार्टीए खूब मोटुं नुकसान वेठवुं पड़ी रह्युं छे। दिग्गजो पण जे एना सीनियर नेताओ छे ते पण आ वात जाणे छे, पण कोई खुलीने बोलवा तैयार नथी। तो हवे जोवानुं ए छे के आ हार जे छे एमांथी कोई आत्मचिंतन राहुल गांधी पर्सनली करे छे के नहीं, अने जो करे छे तो तेना केवा परिणामो देशने अने खास करीने कोंग्रेसने मळे छे। ચોક્કસી પરેશ, માહિતી બદલ આભાર। વાત કરીએ જે રીતના પરિણામો સામે આવ્યા છે, કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે તમામ રાજ્યોમાંથી, તો બીજી તરફ પંજાબમાં આપે બાજી મારી છે। પંજાબમાં આપે 91 બેઠકો પર જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસ માત્ર 19 બેઠકો પર જીત મેળવી શકી છે। उत्तराखंड तरफ थी उत्तराखंड में भाजप ने मोटो झटको मळ्यो छे। भाजपना सीएम पदना जे उम्मीदवार छे तेओनी हार थई छे। उत्तराखंडना सीएम धामीनी हार थई छे। पुष्करसिंह धामीनी हार थई छे। कोंग्रेसना भुवन कापरी सामे तेमनो पराजय थयो छे। धामी 6500 मते हार्या छे। उत्तराखंडना सीएम धामीनी हार थई छे। ઉત્તરાખંડમાં ભાજપની જીત થઈ છે, પરંતુ ભાજપના હાલના જે સીએમ અને અગાઉ પણ જે સીએમ માટેના ઉમેદવાર બની શકતા તેમની હાર થઈ છે। ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામીની હાર થઈ છે। કોંગ્રેસના ભુવન કાપરી સામે તેમનો પરાજય થયો છે। લગભગ 6500થી પણ વધુ મતે તેઓ હાર્યા છે। કાપરી હારનો સામનો તેમને કરવો પડ્યો છે। ઉત્તરાખંડમાં ભાજપે 48 બેઠકોથી ભાજપ આગળ ચાલી રહી છે, ત્યારે તેની વચ્ચે ઉત્તરાખંડના જે સીએમ છે તેમની હાર થઈ છે। ભાજપને એક મોટો ઝટકો કહી શકાય। બ્રેકિંગ ન્યૂઝ સામે વરાળ છે। ભાજપના પૂર્વ નેતા મનોહર પારિકરના પુત્રની હાર થઈ છે। પૂર્વ નેતા મનોહર પારિકરના પુત્રની હાર થઈ છે। ગોવાની પણજી બેઠક પરથી ઉત્પલ પારિકરની હાર થઈ છે। ઉત્પલ પારિકર ભાજપના મોન્સરેટ સામે 674 મતથી હાર્યા છે। ઉત્પલ પારિકર અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી। ઉલ્લેખનીય છે કે ભાજપમાંથી તેમને પણજી બેઠક નહોતી આપવામાં આવી, જેના કારણે ભાજપમાંથી તેમણે નારાજગી દર્શાવી, ભાજપનો છેડો ફાડી અને તેમણે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને અપક્ષમાંથી તેમની હાર થઈ છે। પૂર્વ નેતા જે હતા ભાજપના મનોહર પારિકર, તેમના પુત્ર ઉત્પલ પારિકરની હાર થઈ છે। ભાજપના મોન્સરેટ સામે 674 મતે હાર થઈ છે। ઉત્પલ પારિકર અપક્ષ તરીકે તેમણે ચૂંટણી લડી હતી। ગોવાની પણજી બેઠક પરથી તેમણે ચૂંટણી લડી હતી, તેમની હાર થઈ છે। તો વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે વરાળ છે। આપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, જે રીતે પંજાબમાં આપ જીતી છે, ત્યારે ગુજરાતના લોકોને કહેવામાં આવ્યું છે કે પંજાબની જેમ ગુજરાતમાં પણ આપને એક મોકો આપો। ગુજરાતમાં આપ તિરંગા યાત્રા યોજશે, આપને વધુ એક વખત મોકો આપવા માટેનું જણાવવામાં આવ્યું હતું। પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી। ગુજરાતમાં 6 કરોડ આમ આદમી પાર્ટી પર ચૂંટણી લડવા જઈ રહ્યા છે, ત્યારે પંજાબમાં ભારે મતોથી આપ જીતી ગયું છે। દિલ્હી મોડેલને પંજાબે સ્વીકાર્યું છે, તો વધુ એક વખત ગુજરાત પણ સ્વીકારે તે માટે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી। પંજાબની જેમ ગુજરાતમાં પણ આપને એક મોકો આપવામાં આવે, ગુજરાતમાં આપ તિરંગા યાત્રા યોજશે। ઉલ્લેખનીય છે કે સૌથી પહેલા દિલ્હીમાં જે રીતે આપે જીત મેળવી હતી અને ત્યારબાદ
पंजाब में लागत कि वधु एक वक्त कांग्रेस की सरकार बनशे, परंतु कांग्रेस ने जी रीते कारमी हार नो सामनो करवो पड्यो छे, सुपड़ा साफ थई गया छे। पंजाब में कांग्रेस ना आपे 91 बैठक जीती छे, खूब ज मोटी बाबत कही शकाय। एटले आप पार्टी द्वारा प्रेस कोन्फरन्स योजी अने गुजरात में पण एक मोको आपवा माटेनुं जणाववामां आव्युं हतुं। ભારે બહુમતીથી આમ આદમી પાર્ટીની જીત થઈ છે એ અરવિંદ કેજરીવાલજીના જે ગુડ ગવર્નન્સનો જે આખું મોડેલ છે એ મોડેલની સ્વીકૃતિ મળી છે। 7-8 વર્ષની અંદર ભારતના ઇતિહાસમાં એક એવી પાર્ટી છે આમ આદમી પાર્ટી કે જે 7-8 વર્ષના ટૂંકા ગાળામાં સંપૂર્ણ રાજ્ય, ભારત આઝાદ થયું ત્યારબાદ પૂર્ણ રાજ્ય બીજું જે રાજ કરતી હોય એ આમ આદમી પાર્ટી છે। आज थी आम आदमी पार्टी एक नेशनल लेवल है, ये सौथी मोटी विकल्प जे कांग्रेस नु बनी उभरी रही छे अने एने पसंदगी पंजाब नी जनताए करी छे। मित्रों आ पंजाब नी जनता नी, पंजाब ना खेडूतोनी जीत छे, कट्टर भगवत मान ईमानदार नी जीत छे, साथे साथ अरविंद केजरीवाल नो मॉडल नी स्वीकृति, शिक्षण, एजुकेशन, हेल्थ, हमणा ज माननीय प्रभारी श्री ए कीधुं के केवामां शुं बाकी राख्युं। અરવિંદજી ને 10 વર્ષ પહેલા કોઈ કહેતું તો કહેતી જે ગુજરાતમાં કહેવત છે અને એમાં તો કેન્દ્ર સરકારો કરવા માટે હા તપાસ કરવી પડશે આતંકવાદીની, મને પંજાબની જનતા ઉપર ગર્વ છે કે મને જવાબ આપ્યો છે કે આતંકવાદી તમે છો લૂંટેરાઓ, અરવિંદ કેજરીવાલ અને ભગવત માન તો ઈમાનદાર છે ને અમારા માટે રાજનીતિમાં આવ્યા છે અને એમણે કરી બતાવ્યું અને એમણે પંજાબની જનતાએ કરી બતાવ્યું અને આખે આખી જે સલ્તનત છે, જો તમે દિલ્હીમાં બધા મોટા નેતાઓ હાર્યા હતા, બધા નેતાઓ ભાજપની પહેલી જ્યારે ચૂંટણી યોજાઈ ત્યારે ભાજપના 32 ધારાસભ્યો જીત્યા હતા, આમ આદમી પાર્ટીના 28 જીત્યા અને ત્યારબાદ એક એક ભાજપના મોટા નેતાઓની ડિપોઝિટ જપ્ત થઈ હતી, આ દિલ્હીની જનતાએ કરી। આજે મુખ્યમંત્રી લેવલના દરેક મુખ્યમંત્રીઓ, પૂર્વ મુખ્યમંત્રીઓ બધાની ડિપોઝિટ જપ્ત કરીને અરવિંદ કેજરીવાલે તમારી ચેનલોમાં લખીને આપ્યું હતું કે લખ લો આ બે બે હારે છે, બે સીટ ઉપર ચન્નીજી હારે છે અને હાર્યા। વાત કરીએ ઉત્તર પ્રદેશમાં, યોગી આદિત્યનાથ અને ભાજપે અનોખો રેકોર્ડ સ્થાપ્યો છે। 37 વર્ષ બાદ શાસનમાં રહેલી સરકાર ફરીથી ચૂંટાઈને આવી છે। ઉત્તર પ્રદેશની સરકારને મોદી યોગીની ડબલ એન્જિન સરકાર તરીકે ઓળખાતી થઈ છે। દેશના રાજનીતિના કેન્દ્રમાં ઉત્તર પ્રદેશમાં ભાજપે મોદી યોગીના સત્વારે ફરીથી સત્તા હાંસલ કરી છે। 7 ચરણમાં થયેલા મતદાનમાં ભાજપ સરકારને બહુમતી મળી છે। યોગી આદિત્યનાથની અનોખી સિદ્ધિ, 37 વર્ષ બાદ શાસક પક્ષ બહુમતી સાથે પુનઃ સત્તા મેળવશે। 2024માં યુપી અને યોગીની રહેશે મહત્વની ભૂમિકા। ઉત્તર પ્રદેશના ઇતિહાસમાં 37 વર્ષ બાદ એવી ઘટના બની છે કે જ્યારે કોઈ સરકાર પૂર્ણ બહુમતી સાથે ફરીથી સરકાર બનાવી રહી હોય, આ અગાઉ 1980 અને 1985માં કોંગ્રેસે બહુમતી સાથે પુનઃ સરકારનું ગઠન કર્યું હતું। કોંગ્રેસે 1980માં 309 અને 1985માં 269 બેઠકો પ્રાપ્ત કરી હતી। 2014માં રાષ્ટ્રીય સ્તરે નરેન્દ્ર મોદીના ઉદયકાળમાં ભાજપ પુનઃ ઉત્તર પ્રદેશના સત્તા પર આવ્યો। 2017માં ભાજપ અને તેના સાથીઓએ 312 બેઠકો મેળવી ઇતિહાસ સર્જ્યો હતો, જ્યારે 2022માં કિસાન આંદોલન, કોરોના કાળમાં નિષ્ફળતા, મોંઘવારી સામે પણ ભાજપે વિજય હાંસલ કર્યો છે। યોગી આદિત્યનાથ સતત 2 ટર્મ પોતાના પક્ષને જીતાડી સત્તા પર લાવ્યા અને જો મુખ્યમંત્રી બનશે તો એ ઉત્તર પ્રદેશના ઇતિહાસમાં વિક્રમ હશે। આ જીતથી દેશની રાજનીતિમાં યોગી આદિત્યનાથનું કદ વધશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। પંજાબમાં આપનું ઝાડુ ફરી વળ્યું છે, આપે ભગવંત માનના ઘરે સુરક્ષા વધારી દીધી છે। દિલ્હી બાદ પંજાબમાં આપ સરકાર રચી રહ્યું છે ત્યારે રાષ્ટ્રીય સ્તરે આપનું મહત્વ આગામી સમયમાં વધશે।
किसान आंदोलन में खेडूत साथे रहीने खेडूत मतदारों ने रिझव्या। आपे दिल्ली मॉडल थकी विश्वास संपन्न कर्यो। आम आदमी पार्टीए दिल्ली बाद हवे पंजाब ने सर कर्यू छे। 2017 थी पंजाब में पायो नाखनार आम आदमी पार्टीए 2022 में सत्ता हासिल करी पोतानू कद वधार्यू छे। पंजाब में कांग्रेस ना आंतरिक विरोधना कारणे सत्ता गुमावी पड़ी। कांग्रेस ना पूर्व मुख्यमंत्रीओ केप्टन अमरिंदर सिंह हार्या छे। आपना पंजाब विजय ने दिल्ली ना मुख्यमंत्री अरविंद केजरीवाले ट्वीट करी वधाव्यो छे। केजरीवाले ट्वीट करी के पहला लड़िया पछी जीत मेळवी। पंजाबना आपना विजय ने गुजरात आपना नेताओए पण वधाव्यो। पंजाब में आम आदमी पार्टी ने पंजाब की जनता ए केजरीवाल मॉडल ने भगवत मान ना कट्टर ईमानदार ने एक मौको आप्यो छे। आम आदमी दिल्ली बाद पंजाब में सत्ता मेळवनार आप हवे राष्ट्रीय स्तरे પોતાનો ફલક વિસ્તારશે। 2022 માં ગુજરાત માં આપ શું કરશે એની પર સૌની નજર રહેશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો આવ્યા છે ત્યારે આ અંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પ્રતિક્રિયા આપી હતી કે લોકો માટે કરેલા કામના પરિણામો જોવા મળી રહ્યા છે। સર્વપ્રથમ તો દેશભરના અનેક રાજ્યોમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે। ઉત્તર પ્રદેશ હોય, મણિપુર હોય, ઉત્તરાખંડ હોય કે પછી ગોવા, તમામ જગ્યા પર ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રકારે લોકો માટે કામગીરી કરવામાં આવી એ સ્પષ્ટ આજના રિઝલ્ટમાં એના માટે લોકોનો જે લાગણી હતી, લોકોનો જે પ્રેમ હતો એ સંપૂર્ણ રીતે દર્શાઈ રહ્યો છે। દેશભરમાં ફરી એકવાર અનેક રાજ્યોના નાગરિકો આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટી પર એમનો કાયમ વિશ્વાસ નજરે પડી રહ્યો છે। ખુદ કામગીરી થયેલી છે, જે પ્રકારે યુપીમાં એક રીતનું ગુંડા રાજ ખતમ કરવાની કામગીરી ભારતીય જનતા પાર્ટી સરકારે કરેલી છે, યુપીમાં ગરીબો માટે જે સરકારી સ્કીમોના માધ્યમથી તેમના વિકાસની કામગીરી અદ્ભુત કરેલી છે। યુપી એ ભારતનું સૌથી મોટું રાજ્ય છે અને આ દેશના સૌથી મોટા રાજ્યમાં અનેક વર્ષો પછી પહેલીવાર કોઈ એવી સરકાર હશે કે જે રિપીટ થઈ છે અને દર્શાવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી અને આ દેશના લોકો એ બેઉ વચ્ચે અતૂટ વિશ્વાસ છે અને આ પ્રેમ હર હંમેશ વધતો રહેશે। પાંચ રાજ્યો પૈકી ચાર રાજ્યોમાં ભાજપ સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી છે ત્યારે ખાસ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે। સુરતમાં બીજેપીના કાર્યકર્તાઓ ઉજવણી કરી હતી। ભાજપના કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ ફટાકડા ફોડી મોઢું મીઠું કરાવી અને ઉજવણી કરી હતી। આ વિજયોત્સવ મનાવી રહ્યા છે, ફટાકડા ફોડ્યા છે, અમે એકબીજાને મીઠાઈ ખવડાવી છે। આ ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય થયો છે અને ફરીવાર ભારતીય જનતા પાર્ટીની તરફ મતદાન કરીને સમર્થન આપીને આ દેશની ચાર રાજ્યોની જનતાએ આ દેશની જનતાએ જે ભરોસો મૂક્યો હતો। દેશમાં ચાર મહત્વપૂર્ણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની વિધાનસભાની ચૂંટણીઓમાં જે જીત થઈ છે એ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની નીતિ રીતિઓ ઉપર પ્રજાએ મૂકેલો વિશ્વાસ છે। ફરી એક વખત આદરણીય નરેન્દ્રભાઈ મોદીના સમર્થનમાં પ્રજા ખડી રહી છે અને એ પરિણામ મળ્યું છે। જ્યારે ચાર મહત્વપૂર્ણ રાજ્યોમાંથી ઉત્તર પ્રદેશ જેવું સૌથી મોટું અને સૌથી મહત્વપૂર્ણ રાજ્ય છે એમાં છેલ્લા 3.5 દાયકા પછી સતત એક પક્ષની સરકાર હોઈને એને જ ફરી વખત પ્રજાએ શાસન સોંપ્યું હોય એ ઇતિહાસ।
तो जी रीते आज परिणामों सामे आव्या छे, चार राज्यों में भाजपनी जीत थई छे, एक में आपे कोंग्रेस सुपड़ा साफ कर दीदा छे पंजाब में। त्यारे आज मुद्दा पर आप जोईशुं के हवे ज्योतिषी शू कही रह्युं छे कि आवनारा समय में योगी जी की कुंडली शू कहे छे, वडाप्रधान नरेन्द्र मोदी जी की कुंडली शू कहे छे, साथ ही 2022 में गुजरात की कुंडली शू छे अने आवनारा समय में 2024 में पण वधु एक वक्त वडाप्रधान नरेन्द्र मोदी वडाप्रधान बनशे के केम, आ तमाम मुद्दाओं की आप चर्चा करीशुं ज्योतिष साथे। आपणी साथे छे शास्त्रीजी मितेश भाई मेहता अने साथे ज शास्त्रीजी कीर्तिभाई जानी पण आपणी साथे उपस्थित छे। आपनुं स्वागत छे मंतव्य न्यूज़ में। धन्यवाद मितेश भाई। सौथी पहला आपने ए पूछवा मांगे, जी रीतना आजना परिणामों आव्या छे, भाजपनी भव्य जीत थई छे चार अलग अलग राज्यों में, एटले भाजपनी जे कुंडली छे ए शुं कहे छे? जी हाँ, चोक्कस आम तो एवं कही शकाय के आजनो दिवस एटले भारतीय जनता पार्टी नो जे सुवर्ण काल चाली रह्यो छे अने ए सुवर्ण काल नी अंदर आजनो दिवस पुनः एक वार सुवर्ण अक्षरो थी लखाशे। भारतीय जनता पार्टी कुंडली नी वात करिए तो वर्तमान ना जे गोचरना ग्रहों छे ए ग्रहों प्रमाणे भारतीय जनता पार्टी माटे अत्यारे खूब ज उत्तम समय चाली रह्यो छे, श्रेष्ठ समय चाली रह्यो छे। आ समय नी अंदर भारतीय जनता पार्टी नू कद दिन प्रतिदिन वधतुं जशे, एमा वृद्धि थशे अने भारतीय जनता पार्टी आ समय नी अंदर अने आवनारा थोड़ा आगळना वर्षोनी अंदर देश माटे समाज माटे लोको माटे तो खूब सारा कार्यो करी ज रही छे, पण भविष्यमां मात्र देशमां नहीं समग्र विश्वमां भारतीय जनता पार्टी नी जे छबी छे एमां खूब ज सारो वधारो थाय, खूब ज सारी वृद्धि थाय અને માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે। આજના સમયમાં વર્તમાનના અને ગોચરના ગ્રહો પ્રમાણે ભારતીય જનતા પાર્ટી માટે ગુરુ જે છે એ ખૂબ જ શ્રેષ્ઠ દિશામાં ચાલી રહ્યો છે, જે ભારતીય જનતા પાર્ટીને અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા જે લોકો છે એને માન સન્માન પ્રતિષ્ઠાને યશ પણ આપી શકે અને આવનારા સમયમાં ભારત દેશની અંદર કોઈ એવા શ્રેષ્ઠ કોઈ ઉત્તમ નિર્ણયો લેવાઈ શકે। જેવી રીતે આપણે જાણીએ છીએ કે ભૂતકાળની અંદર ભારત દેશની અંદર જે કાર્યો વર્ષોથી ન થયા હતા, પછી એ રામ મંદિરનો મુદ્દો હોય કે કાશ્મીરનો મુદ્દો હોય, આવા ઘનિષ્ઠ મુદ્દાઓ ઉપર યોગ્ય સમયે મોદીજીએ આવીને નિર્ણય કર્યો તો એ ભાજપાની સરકારે જ નિર્ણય કર્યો છે। એવી રીતે આવનારા સમયમાં પણ એવા અનેક મુદ્દાઓ છે કે જે મુદ્દાઓનો આજ સુધી નિર્ણય નથી થયો અથવા તો જે મુદ્દાઓ ઉપર આજ સુધી કોઈએ ચર્ચા જ નથી કરી અથવા તો માત્ર વાતો થઈ છે પણ કાર્ય નથી થયું, તો આવા બધા જ મુદ્દાઓને સારી રીતે અને બહુ જ સાનુકૂળતાથી લોકોના હૃદય સુધી પહોંચીને ભાજપ સરકાર સારી રીતે પૂર્ણ પણ કરી શકશે અને આ મુદ્દાઓને સરળ રીતે સફળ પણ કરી શકશે। આવા યોગો આજના સમયમાં વર્તમાનના કાળમાં ગોચરના ગ્રહોથી ભાજપ સરકારના આપણને દેખાઈ રહ્યા છે। બિલકુલ શાસ્ત્રીજી કીર્તિભાઈ, જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ, આજે પંજાબમાં આપે જે રીતે બાજી મારી છે, સૌને લાગતું હતું કે વધુ એક વખત કોંગ્રેસની સરકાર બનશે, પરંતુ કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે। ત્યારે આપની જો વાત કરીએ તો આપે પહેલા દિલ્હી જીતી હતી અને હવે જે રીતે પંજાબમાં જીત મેળવી છે, એટલે આપનું ભવિષ્ય શું લાગે છે ગુજરાતમાં અને સાથે જ આપનું ભવિષ્ય શું રહેશે? જી ચોક્કસ, આજની ચૂંટણી અનુસાર પરિણામ અનુસાર જો કહેવામાં આવે તો આપની સરકાર એમાં ખાસ જે કેજરીવાલજી એનું જે લીડરશિપ કરી રહ્યા છે એના અંતર્ગત એની કુંડલીની અંદર હાલના તબક્કે ગોચરનું પરિભ્રમણ ખૂબ સારું જઈ રહ્યું છે। એમાં પણ શનિની મહાદશા એમને અત્યારે શરૂ છે અને શનિમાં જ શનિની અંતરદશા જે 2021થી પ્રારંભ થયો છે, તો એ લીડરશિપ સારી આપે છે। તદપશ્ચાત દરેક કાર્યની અંદર એને સફળ થવાની વૃત્તિ આપે છે, તેમજ જે કાર્યની અંદર એ રાજકીય ક્ષેત્રની અંદર જે પાસામાં આગળ વધવા માટે પ્રયત્ન કરે છે એની અંદર એને સફળતા મળે છે। તદપશ્ચાત કેજરીવાલજીની કુંડલી અંતર્ગત જો ચર્ચા કરવામાં આવે તો હાલના તબક્કે એને શનિ એટલો ઊંચનો છે કે રાજકીય ક્ષેત્રની અંદર રાજકીય માર્ગની અંદર એને એવા ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થાય અથવા તો એના જે વિરોધીઓ છે, કારણ કે ઉચ્ચનો શનિ હંમેશા જાતકને શત્રુંજય યોગ કરે છે કે એ દરેક શત્રુઓને પરાસ્ત કરી શકે અથવા તો દરેક શત્રુઓ સામે વિજય પ્રાપ્ત કરી શકે। હાલના તબક્કે આવનાર 2024 સુધી જે શનિની અંદર શનિનું પરિવર્તન છે એ કેજરીવાલજીને ખૂબ જ સફળતા તરફ લઈ જઈ શકે છે। તત્પશ્ચાત
એના સુદ્રઢ ફેસલાઓ તેમજ સારા જે કાર્ય છે, કારણ કે શનિ છે એ હંમેશા નૈતિક વૃત્તિ, નિડરતાની વૃત્તિ તેમજ ન્યાયિક વૃત્તિ પ્રદાન કરે છે, તો એ અંતર્ગત એ પાસાઓ થકી એને પ્રગતિ અવશ્ય થાય. અને જે પ્રમાણે આગામી ગુજરાતની ચૂંટણી અંતર્ગત જો ચર્ચા કરવામાં આવે તો એ સમયે પણ કેજરીવાલજીની કુંડલીમાં શનિનું પ્રભુત્વ રહેશે, એટલે થોડોક ગુજરાતની અંદર પણ એનું પ્રભુત્વ દેખાવાની શક્યતાઓ ખરી. હા, આશાઓ રાખે એટલું કદાચ એને ફળ પ્રાપ્ત ન થાય, પણ આપના થોડીક સફળતાના ચાન્સ પણ ગુજરાતમાં રહેવાની શક્યતાઓ છે, કારણ કે શનિનું પ્રભુત્વ એને અવશ્ય સફળતાના પાયદાન સુધી પહોંચાડી શકે. બિલકુલ. તો દર્શક મિત્રો, જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કુંડલીની દ્રષ્ટિએ, ત્યારે શાસ્ત્રીજી પાસેથી આગળ પણ આપણે જાણકારી મેળવતા રહીશું કે વડાપ્રધાનની કુંડલી શું કહે છે. સાથે જ આટલી મહેનત કરવા છતાં પણ પ્રિયંકા ગાંધીનું કોઈ ફળ નથી મળ્યું ત્યારે તેમની કુંડલી પણ શું કહે છે, આ તમામ મુદ્દા પર આગળ ચર્ચા કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. खास जड़ी बूटियों से बना पेट सफा आयुर्वेदिक चूर्ण आज ही लें, पेट सफा पहली रात से ही असर दिखाता है और इसकी आदत भी नहीं पड़ती. पेट सफा हर रोग दफा. राज्य की आर्थिक उन्नति नो पायो एटले अपना गामडाओ, अने गामडाओ ना विकास नो बैकबोन एटले पंचायती राज, जेना द्वारा माननीय वडाप्रधान नरेन्द्र भाई मोदी ए ग्रास रूट डेवलपमेंट नो नवो अध्याय लखवानी शुरुआत करी. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનું કેન્દ્ર બિંદુ બનાવ્યું અને હવે પાયાની લોકશાહીના વડા સાથે દેશની લોકશાહીના વડા રૂબરૂ થશે ગુજરાત પંચાયત મહાસંમેલનમાં, જેનો હિસ્સો બનશે ગુજરાતના ગામે ગામથી આવેલા ગ્રામ પંચાયતના વડાઓ તેમજ અન્ય મહાનુભાવો. ગ્રામીણ વિકાસની પ્રગતિને ગતિ આપશે પ્રેરણા, પ્રયાસ, પરિશ્રમ અને પરિણામનું આ મહાસંમેલન. ગુજરાત પંચાયત મહાસંમેલન, આપણું ગામ આપણું ગૌરવ. 11 માર્ચ 2022 શુક્રવારના રોજ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે બપોરે 3 કલાકે. ગુજરાત કા સરતાજ ઇન્ડિયન વાઇલ્ડનેસ, 70 કિલોમીટર પ્રતિ ઘંટે કી રફતાર સે ભાગતે યે ભાઈ સાહેબ, બડા હેન્ડસમ જાનવર હૈ. યહ ખુશ્બૂ હૈ વાઇલ્ડ લાઇફ કી, ઉનકી દેખભાલ કી. યહ ખુશ્બૂ હૈ ગુજરાત કી. 21મી સદીનું ભારત વિકાસની અભૂતપૂર્વ ગતિ સાથે આગળ વધી રહ્યું છે અને આ બધું શક્ય બની રહ્યું છે પોતાની ફરજ બજાવતા આપણા આવક વેરા દાતાઓના યોગદાનથી. યાદ રાખો, તે તમામ કરદાતાઓ જેમના ખાતાઓનું ઓડિટ કરવું જરૂરી છે, તેઓએ 15 માર્ચ 2022 સુધીમાં આકારણી વર્ષ 21-22 માટે તેમનું આવક વેરા રિટર્ન ફાઇલ કરાવવું પડશે. તેથી 15 માર્ચ 2022 સુધી તમારું આવક વેરા રિટર્ન અવશ્ય ફાઇલ કરો. જો તમે આમ નહીં કરો તો તમારે વ્યાજ અથવા દંડ ભરવો પડશે. આટલું જ નહીં, કોઈ પણ અસમાયોજિત ધંધાકીય ખોટ અથવા મૂડીની ખોટને આગળ વધારી શકાતી નથી. વધુ માહિતી માટે www.incometax.gov.in પર લોગિન કરો. આવક વેરો ભરનાર દરેક વ્યક્તિ છે રાષ્ટ્રનો નિર્માતા. આવક વેરા વિભાગ દ્વારા જાહેર હિતમાં જારી. હેલો આંટી. સુન બેટા, કેબલ તો ઠીક ચાલ રહા હૈ હમારા. અરે નહીં નહીં આંટી, વો અંકલ 4-5 દિન સે વોક કે લિયે નહીં આયા ના પાર્ક મે, મેને સોચા મેં હી ચલ કે મિલ લેતા હું. અચ્છા કિયા બેટા, वैसे अंकल की तबीयत तो इतनी अच्छी नहीं है. अच्छा, चलो अंदर चलो. अरे आयरन मैन, क्या हुआ? वीकनेस है यार, वीकनेस. थकान. कुछ खाया? नहीं भैया, अभी नहीं, बाद में खाऊंगा. बाद में. आज तो संडे है, आप हमेशा की तरह खीर खाएंगे ना? आज अगले संडे खाएंगे, अगले संडे, संडे नहीं. मुझे सब पता है, घर पे आज खीर बनाई थी. हाँ. तो मैंने सोचा, हाँ, आप दोनों के लिए भी ले आता हूँ. आंटी जी को ज्यादा मत देना, आप ही खा जाना सारा. कुछ रिश्तों के बिना हम सब अधूरे. GTPL, कनेक्शन दिल से.
दूरंदेशी निर्णय अने मक्कम आयोजन थी रमतगमत क्षेत्रे राष्ट्रीय अने आंतरराष्ट्रीय स्तरे गुजरात ने गौरव अपावनार यशस्वी वडाप्रधान श्री नरेन्द्र मोदी ना वरद हस्ते खेल महाकुंभना 11मा संस्करण नो शुभारंभ अने गुजरात नी नवी स्पोर्ट्स पॉलिसी 2022 नी जाहेरात नो भव्याति भव्य अने रंगारंग कार्यक्रम तारीख 12 मार्च 2022 सांजे 6 कलाके सरदार पटेल स्टेडियम अमदावाद आप सौ ने भावभर्यु आमंत्रण छे। 31 मार्च बाद सरकार श्री तरफ थी ई बाइक पर मळती रूपया 12,000 नी सबसिडी बंद थशे, माटे सबसिडी नो लाभ मेळवा आज ज बुक करावो। गुजरात नी फेवरेट ई बाइक ओरेवा ई बाइक। શું તમે એક ઇન્ટિરિયર ડિઝાઇનર છો? તો તમારા ક્લાયન્ટના ઘર તેમજ ઓફિસના રેડીમેડ ફર્નિચર માટે વાછાણી ફર્નિચરની એકવાર અવશ્ય મુલાકાત લેશો। ફર્નિચરની ક્વોલિટી, ફર્નિચરનો સાચો અને ફિક્સ ભાવ તેમજ ફર્નિચરની વેરાયટી જોઈને તમારા ક્લાયન્ટ માટે ફર્નિચરનું સિલેક્શન થઈ જ જશે। વાછાણી ફર્નિચર છે અમદાવાદનો વિશાળ ફર્નિચર મોલ, 50,000 સ્ક્વેર ફૂટના શોરૂમ સ્પેસ સાથે હોમ અને ઓફિસ ફર્નિચર માટે છેલ્લા 30 વર્ષથી કાર્યરત વાછાણી ફર્નિચર પ્રાઇવેટ લિમિટેડ, કૃષ્ણનગર, મોટેરા અને ત્રાગડ, ન્યુ ચાંદખેડા। આવો ધન્ય ધરા ગુજરાતના પરોતા પુત્ર, રાષ્ટ્રનું ગૌરવ અને યુગ પુરુષ શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વાગત કરીએ। અદ્વિતીય, અવિસ્મરણીય, ભવ્યાતિ ભવ્ય રોડ શો નું આયોજન એરપોર્ટ થી શ્રી કમલમ સુધી કરવામાં આવ્યું છે। તારીખ 11/3/2022 સવારે 9 વાગે એરપોર્ટ થી ભવ્ય રોડ શો શરૂ થશે। આવો વિશ્વના સૌથી લોકપ્રિય જનનેતા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આવકારવાના રૂડા અવસરના સહભાગી બનીએ। જય જય ગરવી ગુજરાત। વેલકમ બેક। જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા છીએ જ્યોતિષ સાથે કે કેવી રીતના ગ્રહો રહેશે આવનારા સમયમાં, આપણી સાથે વધુ એક વખત ગેસ્ટ પેનલ ઉપર નજર કરી લઈએ। શાસ્ત્રીજી મિતેશભાઈ મહેતા છે, શાસ્ત્રીજી કીર્તિભાઈ જાની છે આપણી સાથે, વધુ એક વખત સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। મિતેશભાઈ, જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ગ્રહોની દ્રષ્ટિએ, ત્યારે કોંગ્રેસની જે 5 રાજ્યોમાં કારમી હાર થઈ છે તે બાબતે આપનું શું કહેવું છે? જી હા, ચોક્કસ વાત કરીએ આપણે કોંગ્રેસ માટેની, તો એવું કહી શકાય કે આમ તો કોંગ્રેસની ગોચર કુંડળી જોઈએ, વર્તમાનની કુંડળી, કે ઘણા ભૂતકાળના ઘણા સમયથી, આમ તો ઘણા વર્ષોથી કોંગ્રેસની જે કુંડળી છે એમાં ક્યાંક ને ક્યાંક પાપ ગ્રહોની મહાદશાઓ ચાલી રહી છે, જેને કારણે બનશે એવું કે કોંગ્રેસનું જે પ્રભુત્વ છે એમાં દિન પ્રતિદિન વૃદ્ધિ થવાને બદલે ક્યાંક ને ક્યાંક ઘટાડો થશે। અને કોંગ્રેસના જે કોઈ નેતાઓ હશે કે કોંગ્રેસ સાથે જોડાયેલા જે કોઈ લોકો હશે એ જે કાંઈ પણ પ્રયાસ કરશે તો એ પ્રયાસમાં એને પૂર્ણ સફળતા ન મળે એનું એક જ રીઝન છે કે પાપગ્રહોની યુતિઓ ચાલી રહી છે અને પાપગ્રહોની મહાદશાઓ ચાલી રહી છે। જ્યારે વ્યક્તિના પાપગ્રહોની મહાદશાઓ ચાલતી હોય ત્યારે વ્યક્તિએ કરેલા એના જે ભૂતકાળના કાર્યો છે એ કાર્ય પ્રમાણે એને ફળ મળતું હોય છે। જ્યોતિષ જગત પણ એવું કહે છે કે વ્યક્તિના જીવનમાં આવનારું જે સુખ કે દુઃખ છે એમાં વ્યક્તિના ગ્રહો તો ભાગ ભજવે જ છે, પણ સાથે સાથે વ્યક્તિના કર્મો પણ ભાગ ભજવતા હોય છે। સામાન્ય રીતે સમજીએ કે એક જ મિનિટમાં ભારતમાં 10 બાળકોનો જન્મ થાય છે, તો 10 બાળકોના ગ્રહો તો સરખા છે, પણ એક બાળક જન્મે છે ત્યાં મીઠાઈ વેચાય છે અને બીજો બાળક જન્મે છે ત્યાં કદાચ દૂધ પણ પીવા માટે ઉપલબ્ધ નથી। તો આવું કઈ રીતે બને? બોલે બંનેના કર્મો પણ આમાં મહત્વનો ભાગ ભજવે છે। તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે પાછળના 70 વર્ષની એની જે સત્તા હતી એ સત્તાની અંદર સમાજ હિતકારી કાર્યો કરવામાં ક્યાંક ને ક્યાંક થોડું ધ્યાન ન દોર્યું, એ કર્મોનું ફળ અને વર્તમાન કાળમાં ચાલી રહેલા પાપગ્રહોનું ફળ જે કોંગ્રેસની ક્યાંક ને ક્યાંક આગળ વધવાને બદલે પાછળ ધકેલી રહી છે। સાથે સાથે કોંગ્રેસનો હજી આવનારો સમય થોડો વિકટ દેખાઈ રહ્યો છે, દુષ્કર દેખાઈ રહ્યો છે, કારણ કે આવનારા સમયમાં હજી 2026 સુધી કોંગ્રેસની આ મહાદશાઓ ચાલવાની છે। એટલે એવું ચોક્કસ કહી શકાય કે હજી આવનારા સમયમાં પણ શનિ આદિ જે પાપગ્રહો છે એ કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક પાછળ ધકેલશે, કારણ કે રાજકારણની અંદર આગળ વધવા માટે કે રાજકારણમાં વૃદ્ધિ મેળવવા માટે તમારો રાહુ ઇત્યાદિ ગ્રહો મજબૂત હોવા જોઈએ। જો ગોચરમાં આ ગ્રહોનું બળ નથી તો પરિણામે તમે એટલી મહેનત કરશો, પુરુષાર્થ કરશો, પણ લોકોનો જે બાહ્ય સપોર્ટ છે એ તમને ન મળે, અથવા તો તમારો જે પ્રોજેક્ટ કે પ્લાન છે એ તમે લોકોને બરાબર સમજાવી ન શકો, લોકોના મગજ સુધી કે લોકોના હૃદય સુધી
તમે તમારી વાત અને વિચારોને સારી રીતે સ્થાપિત ન કરી શકો આ પણ એક કારણ બનતું હોય છે. તો ખાસ કરીને વાત કરીએ કે વર્તમાન સમયમાં કોંગ્રેસના થોડા ગ્રહો નબળા ચાલી રહ્યા છે અને હજી 2026 સુધી આ પરિસ્થિતિ આવી જ રહેશે તો કોંગ્રેસ માટે 100% થોડો ચિંતાનો વિષય રહેશે. ચોક્કસ. કીર્તિભાઈ, જે રીતે આપણે આજે જોયું કે યુપીનું રાજકારણ જે આપણે આજે જોયું કે વધુ એક વખત યોગીજી સીએમ બનશે, લગભગ 37 વર્ષ પછી ફરીથી આવું બનવા જઈ રહ્યું છે કે સતત 2 ટર્મથી સીએમ તેના તેજ બને, એટલે યોગીજીના ગ્રહો કેવા છે? જે ચોક્કસ વાત કરીએ યોગીજીના કુંડલી વિશે, તો આજના સમય પ્રમાણે ગોચર, મહાદશા અને એમના જન્મ ગ્રહો અંતર્ગત તો ખૂબ જ શ્રેષ્ઠ સમય એમના માટે ચાલી રહ્યો છે. કારણ કે હાલના તબક્કે એક તો એમના કુંડલી અનુસાર કેતુ ખૂબ જ ઉચ્ચનો છે, મોક્ષ પ્રદાતૃ કેતુ બને છે અને એ જ કેતુની મહાદશા પણ એને ચાલી રહી છે અને દશમેશ જે રાજકીય ક્ષેત્ર છે ત્યાં એને શનિનું ખૂબ સારું પરિભ્રમણ છે. આપણા પરાશર હોરાશાસ્ત્રની અંદર ગ્રંથકારો કહે છે, સ્થાન ભ્રષ્ટ કરો ગુરુ, સ્થાન વૃદ્ધિ કરો શનિ, કે શનિ હંમેશા સ્થાનની વૃદ્ધિ કરાવે છે. તો આદિત્યનાથજીની કુંડલીની અંદર એ શનિનું જે પ્રભુત્વ છે એને દિન પ્રતિદિન વૃદ્ધિ કરાવે છે. કિંતુ આમ જોવા જઈએ તો હાલના તબક્કે જે ગોચરનું પરિભ્રમણ છે એ આદિત્યનાથજીના જન્મ કુંડલીના સપ્તમ ભુવન એટલે કે માર્કે સ્થાન ઉપરથી જાય છે. એટલે જેટલું પૂર્વ ચૂંટણી અનુસાર જેટલું રિઝલ્ટ આવવું જોઈએ કદાચ એમાં થોડુંક ઉણપ રહેવાની અથવા તો એટલું પ્રાપ્ત થવાની શક્યતાઓ ન આપે, કારણ કે માર્કે સ્થાનની અંદરથી જે ગ્રહોનું પરિભ્રમણ છે એ ક્યાંક ને ક્યાંક થોડોક ભાગ ભજવે છે. પરંતુ જે એને કર્મે શનિ છે એ અવશ્ય એને સિદ્ધિ આપે છે. કારણ કે શાસ્ત્ર પણ કહે છે, તપાત સિદ્ધિ, તપાત બુદ્ધિ, તપાત વૃદ્ધિ પ્રજાયતે, કે વ્યક્તિના કાર્ય, વ્યક્તિનું તપ અને વ્યક્તિની સિદ્ધિ એને હંમેશા અગ્રેસર બનાવતી હોય છે. તો આદિત્યનાથજીના જીવનની અંતર્ગત જોવા જઈએ તો એમનું જે જીવન તપસ્વી, સાધનાયુક્ત તેમજ ભગવાનમય છે, ત્યારે દેવત્વ કાર્ય અનુસાર જો કોઈ કાર્ય કરતું હોય તો એને એટલા બધા મારક ગ્રહો અથવા તો પાપયુક્ત ગ્રહો એટલું બધું નેગેટિવ રિઝલ્ટ આપી શકતા નથી. જે કારણોસર આ સમયે યોગી આદિત્યનાથજીની કુંડલી વધારે પ્રભાવી બને છે એટલા માટે મારક સ્થાનનું એટલું બધું રિઝલ્ટ પ્રાપ્ત ન થાય અને 100% આ બીજે ટર્મની અંદર જે પ્રમાણે આપે બતાવ્યું એ પ્રમાણે 36 વર્ષ પછી એ ફરીથી સીએમ બની અને એક નવો રેકોર્ડ સ્થાપિત કરી રહ્યા છે. તદુપરાંત આગળના સમયમાં જોવા જઈએ તો અત્યારે જે કેતુની મહાદશામાં આગળ જ્યારે એને ચંદ્રનું પરિભ્રમણ આવશે તો આગળના સમયમાં 100% કેન્દ્ર સરકારની અંદર પણ એમને ઉચ્ચ પદવીની પ્રાપ્તિ થઈ શકે અને એના જીવનની અંદર એ હજી પણ વધારે આગળનું ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી અને જીવનમાં અગ્રેસર બની શકે. એટલા ઉચ્ચ ગ્રહો દ્વારા આદિત્યનાથજીની કુંડલી ખૂબ જ ઉચ્ચની અને પોતાનું વર્ચસ્વ અવશ્ય વધારશે. બિલકુલ મિતેશભાઈ, જે રીતે આપણે સામાન્ય રીતે એવું લોકો માનતા હોય છે કે ભાઈ યુપી જે રાજ્ય છે એ વસ્તીની દ્રષ્ટિએ પણ અને એરિયાની દ્રષ્ટિએ પણ ખૂબ જ મોટો પ્રદેશ માનવામાં આવે છે, એટલે સામાન્ય રીતે એવું માનીએ છીએ આપણે કે યુપીમાં જે જીત્યું તેની દિલ્હીનો જે સિંહાસન છે તેની સીટ નક્કી માનવામાં આવે છે. ત્યારે 2024માં શું લાગે છે ભાજપને લઈને, તેવું બની શકશે, ભાજપની જીત થશે, ભાજપના ગ્રહો શું કહે છે? જી હા, ચોક્કસ. તમે જેવી રીતે કીધું એવી રીતે કે સત્ય સનાતન છે અને વર્ષોથી આ પ્રથા ચાલી આવે છે. મોટા ભાગે જ્યારે જ્યારે પણ આપણે જોયું છે, આગળની જેટલી પણ ચૂંટણીઓમાં આપણે જોયું છે કે જેવી રીતે મોદીજીને જીતવા માટે અટકાવવા માંગે છે. બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે, લખીમપુરમાં પણ ભાજપની ક્લીન સ્વીપ થઈ છે. લખીમપુરમાં પણ ભાજપની ક્લીન સ્વીપ, લખીમપુર જિલ્લાની 8 બેઠક પર ભાજપની જીત થઈ છે. ખેડૂત આંદોલનની પરિણામ પર નહિવત અસર જોવા મળી છે. લખીમપુરમાં પણ ભાજપની જીત થઈ છે. ચૂંટણી વખતે અજય મિશ્રાનો મુદ્દો પણ હોટ હતો પરંતુ તેની કોઈ અસર જોવા નથી મળી. 2017માં પણ ભાજપે 8-8 બેઠક જીતી હતી, ત્યારે વધુ એક વખત 2022માં પણ 8-8 બેઠક જીતી છે. લખીમપુરમાં ભાજપની ક્લીન સ્વીપ, ભાજપે 8-8 બેઠક પર જીત મેળવી છે.
ઉલ્લેખનીય છે કે લખીમપુર ખીરીમાં જે ખેડૂત આંદોલન હિંસક બન્યું હતું, ખેડૂતો જે રીતે આંદોલન કરી રહ્યા હતા, ક્યાંક ને ક્યાંક લાગતું હતું કે ભાજપને અહીંયા ફટકો પડી શકે છે, પરંતુ આઠે આઠ બેઠક વધુ એક વખત ભાજપે 2022માં પણ જીતી છે. તો મિતેશભાઈ, જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ કે વધુ એક વખત 2024માં દિલ્હીની ગાદી પર ભાજપનો ભગવો લહેરાશે કે કેમ? જી હા, ચોક્કસ વાત કરીએ 2024ની, તો જેવી રીતે આપણે જાણીએ છીએ કે કેન્દ્રની સરકારને જીતવા માટે મોટાભાગે અત્યાર સુધી એવું જ બન્યું છે કે જ્યારે જ્યારે લોકો યુપીને જીતે છે એ જ લોકો કેન્દ્ર સરકારમાં પહોંચતા હોય છે. અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો 2024માં, મેં આગળ પણ કીધું અને પુનઃ એકવાર કહી રહ્યો છું કે અત્યારે ભાજપનું નેતૃત્વ નરેન્દ્ર મોદીજીના હાથમાં છે. એ આપણા લોકડાડીલા મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી છે અત્યારે યશસ્વી. તો એ પ્રધાનમંત્રીના જે ગ્રહો છે એ ગ્રહો ખૂબ જ સારું બળ પૂરું પાડે છે. આમાં ઘણી બધી વખત એવું થતું હોય છે કે જે વ્યક્તિ જે કોઈ વસ્તુને કે જે કોઈ પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યો છે એ વ્યક્તિના પોતાના ગ્રહો કેવા છે એનું અતિ મહત્વ રહેતું હોય છે. તો અહીંયા ભારતીય જનતા પાર્ટીને 2024માં આવવા માટે બહુ જ સંભાવનાઓ દેખાય છે. એના ઘણા બધા કારણો છે. એક તો નરેન્દ્ર મોદીજી માત્ર નામ જ કાફી છે, એમનો ચહેરો જ લોકો માટે કાફી છે, કારણ કે સમાજ માટે એમણે અનેક સારા કાર્યો કર્યા છે. બીજું, મોદીજીની કુંડળીમાં ચંદ્ર અને મંગળનો લક્ષ્મી નામનો યોગ પડેલો છે, જે કેન્દ્રમાં પડેલો છે, જે એમને ખૂબ જ શ્રેષ્ઠ અને ઉત્તમ ફળ પ્રાપ્ત કરાવે. સાથે સાથે સૂર્ય અને બુધનો બુધાદિત્ય યોગ, સૂર્ય બુધ સાથે પડેલો છે અને કન્યા રાશિનો બુધ છે, જે પોતાની વાણીથી પોતાના વ્યવહારથી લોકોના હૃદયને જીતી શકે. અને આપણે સૌ જાણીએ છીએ કે મોદીજીનો વ્યવહાર નાના બાળકથી લઈ વયોવૃદ્ધ વ્યક્તિ સુધી ખૂબ જ સરળ અને સારો હોય છે, મિલનસાર હોય છે. આ બધા કારણો. અને વર્તમાનમાં ગોચરની વાત કરીએ તો ગોચરમાં મોદીજીના જન્મ કુંડળીમાં જન્મનો ગુરુ જે છે કુંભ રાશિમાં છે, અને વર્તમાનમાં ગોચરમાં પણ ગુરુ કુંભ રાશિમાં છે. તો આ બધા જ સમીકરણોને જ્યારે જોડવામાં આવે ત્યારે એવું ચોક્કસ કહી શકાય કે આવનારી જે ચૂંટણી છે એની અંદર 2024માં ભાજપના 99.99% ચાન્સીસો દેખાઈ રહ્યા છે કે જેની અંદર ભાજપ જ આવશે, ભગવો જ લહેરાશે અને પુનઃ એકવાર મોદીજીના સાનિધ્યની અંદર, મોદીજીના નેતૃત્વની અંદર આપણો ભારત દેશ છે એ ચોક્કસ વિકાસની હરણફાળ માંડશે. તો એમાં કોઈ નવાઈ નથી, કારણ કે ભાજપના ગ્રહો ખૂબ જ ઉત્તમ અને શ્રેષ્ઠ દેખાઈ રહ્યા છે. કીર્તિભાઈ, ભાજપના ગ્રહોની આપણે વાત કરી ત્યારે વડાપ્રધાનના ગ્રહો કેવી રીતના અત્યારે ચાલી રહ્યા છે? કે જે રીતે આપણે જોયું કે ચાર રાજ્યોમાં તો જીત મેળવી છે, પરંતુ હજુ પણ આપણી ગુજરાત વિધાનસભા બાકી છે અને ત્યારબાદ હવે 2024ની ચૂંટણી આવશે તે પણ નજીકમાં છે, એટલે વડાપ્રધાનજીના કેવા ગ્રહો છે? જે ચોક્કસ, જે પ્રમાણે શાસ્ત્રીજી મિતેશભાઈ હમણાં જ બતાવ્યું કે નરેન્દ્રભાઈની કુંડલીની અંદર યશસ્વી વડાપ્રધાન, જેમની કુંડલીમાં શ્રેષ્ઠતમ યોગો પડે છે, ચંદ્ર મંગળનો લક્ષ્મી યોગ છે, ગુરુનું ગોચર ઉપરથી પરિભ્રમણ થઈ રહ્યું છે, તદુપરાંત હાલના તબક્કે જોવા જઈએ તો એમને મંગળની મહાદશા ચાલુ છે, એટલા માટે મંગળ પરિવર્તન અને બહારનો કારક બને છે. એટલે આજના થોડાક સમયથી આપણે જોતા રહીએ છીએ કે માત્ર આપણું ભારત નહીં, દેશ વિદેશ દરેકની અંદર શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જય જયકાર થઈ રહ્યો છે. કારણ કે મંગળની મહાદશા એને માત્ર દેશની અંદર નહીં પણ વિદેશની અંદર પણ સફળતાના શિખરો સુધી પહોંચાડે છે. તો એ મંગળ એમને વિદેશની અંદર જો સફળતા આપી શકતો હોય તો એ મંગળ આપણા દેશની અંદર અવશ્ય એને સફળતાના શિખર સુધી લઈ જાય. કારણ કે રાજ્ય પ્રદો મંગળ છે ને, આમ યુવરાજ છે. જો જ્યોતિષની દ્રષ્ટિએ જોવા જઈએ તો મંગળને યુવરાજનું પદ પ્રાપ્ત છે. યુવરાજ એટલે કે સાહસિક, પ્રમાણિક, નૈતિક તેમજ કાર્યરત પ્રકૃતિ છે. એટલા માટે મંગળના પરિભ્રમણમાં ઘણા સમય સુધી વડાપ્રધાન શ્રી આપણા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવી, આ બીજી વાર સુધીમાં રાષ્ટ્રપતિ વડાપ્રધાન તરીકે ફરજ બજાવી રહ્યા છે. પણ અત્યાર સુધીની અંદર કોઈ પણ દિવસ એવો આપણે નથી જોયો કે જ્યારે યશસ્વી વડાપ્રધાન છુટ્ટી ઉપર રહ્યા હોય, રજા ઉપર રહ્યા હોય અથવા તો પોતાના નિજી કારણસર એમણે દેશનું કાર્ય ન કર્યું હોય. તો એ મંગળ એમને સતત કાર્યરત રાખે છે અને એ કાર્યના પ્રભાવે એને અવશ્ય સફળતાના શિખર સુધી લઈ જાય. કારણ કે
कार्य ज व्यक्ति ने सफलता अपावी शके। कर्मणा जायते जंतुर कर्मणेव विलीयते, आ भागवत जी नो सिद्ध स्पष्ट मत छे। तो ये अनुसार आ समय नी अंदर तो मोदी जी नो जय जयकार छे, पण आवनार समय मां जे 2024 मां गुजरात नी जे चूंटणी छे, अने गुजरात तो मोदी जी नो गढ कहेवाय छे, अने आ तो एमनो जन्मभूमि छे, तो अवश्य जन्मभूमि पुनः मोदी नो जय जयकार करशे, अने आ समय नी अंदर अवश्य भाजप नो भगवो लहेरा छे। बिल्कुल मितेश भाई, जे रीते आपणे अलग अलग पांच राज्यों की चूंटणी की बात करी, वडाप्रधान ना अग्रहों की पण बात करी, त्यारे आगळ हवे आपणे बात करीए कि डिसेम्बर में जे गुजरात की चूंटणी आवा जई रही छे विधानसभा की 2022 नी, त्यारे गुजरात में शुं लागी रह्युं छे के वधु एक वखत भाजप नी जीत थशे के केम? जी हाँ, चोक्कस गुजरात नी अंदर बात करीए 2022 में भाजप नी जे जीत नी चर्चा करी रह्या छे, तो चोक्कस एवुं देखाई रह्युं छे के 2022 में भाजप ज जीतशे। हाँ, थोड़ी समस्याओनो सामनो एटला माटे करवो पड़शे के अत्यारे भाजपनुं जे नेतृत्व करी रह्या छे गुजरातना आपणा मुख्यमंत्री ભૂપેન્દ્રભાઈ પટેલ, એમની કુંડળીમાં અષ્ટમ સ્થાનમાં રાહુ છે, જે રાહુ એમને થોડી નાની મોટી સમસ્યાઓનો સામનો કરાવી શકે છે, પરંતુ એ રાહુ દ્વારા રાજયોગ પણ બને છે અને એ રાજયોગ ચોક્કસ એમને લાભ આપશે, સફળતા આપશે, ક્યાંક ને ક્યાંક 2022ની ચૂંટણીમાં ગુજરાતમાં 100% ભાજપની સરકાર આવશે, ક્યાંક ને ક્યાંક એવું બની શકે કે શનિ પ્રધાન હોવાને કારણે સૌરાષ્ટ્ર બાજુનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર ભાજપને થોડી વધારે સાવધાની રાખવી પડે, અથવા તો એ વિસ્તાર તરફ ભારતે ભાજપે થોડી વધારે નજર રાખીને થોડી વધારે કુશળતાપૂર્વક તેનું નેતૃત્વ કરવું જોઈએ। બાકી પૂર્વ અને ઉત્તર દિશાની અંદર અત્યારના જે સીએમ છે તેમની કુંડલી કેવી બની રહી છે કે ફરી એક વખત તેઓ સીએમ બનશે કે સીએમનો ચહેરો બદલાઈ જશે ભલે ભાજપ જીતે તો? જી જી, ના ચોક્કસ એમના યોગો ખૂબ જ સારા છે અને એમના નેતૃત્વમાં જ ભાજપ જીતશે અને એ પણ એમનો રાજયોગ બને છે। મેં કીધું ને આગળ જ કે રાહુ છે અષ્ટમ ભુવનમાં, જે રાહુ એમને થોડીક તકલીફો આપશે પણ એ જ રાહુ એમના માટે રાજયોગ બનાવે છે। બીજું, એમનો શનિ સ્વગૃહી પડેલો છે। શનિ જ્યારે વ્યક્તિનો સ્વગૃહી હોય, શનિનું એક નામ છે મંદ, મંદ એટલે ધીમો, શનિ ફળ થોડું ધીમું આપતો હોય છે પણ શનિ છે ને સ્થિરતા વાળું ફળ આપતો હોય છે, શનિ હંમેશા લાંબા ગાળાનું ફળ આપતો હોય છે। તો ચોક્કસ એવું કહી શકાય કે ભૂપેન્દ્રભાઈ પટેલના સાનિધ્યમાં ભાજપ 2022 જીતશે, ભગવો પણ લહેરાશે અને એમનું જ સાનિધ્ય અથવા એમનું જ નેતૃત્વ આગળ ચાલે તો એમાં કશી નવાઈ નથી અને એ પોતાના નેતૃત્વ દ્વારા સારી રીતે ગુજરાતને ચલાવી શકશે, ગુજરાતની જનતાને ખૂબ સારી રીતે પોતાનો પ્રતિસાદ પૂરો પાડી શકે એવા યોગો ચોક્કસ દેખાય છે। બિલકુલ કીર્તિભાઈ, જે રીતે આપણે જોયું કે કોંગ્રેસ તમામ જગ્યાએ મહેનત તો કરે છે, જેમ કે પ્રિયંકા ગાંધી હોય તેમણે યુપીમાં ખૂબ જ મહેનત કરી છે, રાહુલ ગાંધી હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમને મહેનત પ્રમાણેનું ફળ નથી મળતું, કોંગ્રેસની દરેક વખત હાર થતી આપણે જોઈ રહ્યા છીએ, એટલે શા કારણે, કયા ગ્રહો એવા તેમને નડી રહ્યા છે? જી ચોક્કસ, તો વાત કરીએ કોંગ્રેસ સરકારની, તો કોંગ્રેસ પાર્ટીના અત્યારે યુવા અધ્યક્ષ તરીકે રાહુલભાઈ તેમજ પ્રિયંકાબેન કારણભૂત અને કાર્યકર છે। તો બંનેની કુંડલી અનુસાર જોવા જઈએ તો સૌ પ્રથમ રાહુલજીની કુંડલી અનુસાર એમની કુંડલીની અંદર કર્મની અંદર પાપ ગ્રહો તેમજ શત્રુ સ્થાનની અંદર છઠ્ઠા સ્થાનની અંદર જે મેન ગુરુ અને સૂર્ય થોડા અશુભ ફળ આપે છે। સૂર્ય એક તો ડિસિઝન પાવર નો કારક બને છે, આત્મવિશ્વાસનો કારક બને છે અને કોન્ફિડન્સનો કારક બને છે। તો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મેન એમના કોન્ફિડન્સની અંદર ઘણી બધી રૂકાવટ અને કમી દેખાય છે। બીજી વસ્તુ, જે ડિસિઝન લેવા જોઈએ, જે પ્રમાણે આપણે ભારતીય જનતા પાર્ટીની ચર્ચા કરીએ તો યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી જે પ્રમાણે દરેક સિચ્યુએશન અને દરેક સ્થિતિ અનુસાર જે ઇન્સ્ટન્ટ નિર્ણય શક્તિ ધરાવે છે અથવા તો જે નિર્ણય લે છે એ નિર્ણયની અંદર સફળ બને છે અથવા તો તરત એ જોઈ વિચારી અને નિર્ણય શક્તિને અગ્રેસર કરે છે। જ્યારે રાહુલજીની કુંડલી અનુસાર જોવામાં આવે તો એના કુંડલીની અંદર એ સૂર્ય એ નિર્વળ બને છે, જેના કારણે સૌથી મોટો પહેલો તો પ્રશ્ન એ છે કે એને ડિસિઝન પાવર અથવા તો નિર્ણય શક્તિ એટલી બધી કારણભૂત અથવા તો પ્રમાણભૂત નથી બનતી, જેના કારણે, કારણ કે ચૂંટણી હોય, વ્યવસાય હોય, કોઈ પણ જીવનનું ક્ષેત્ર હોય, એની અંદર સૌ પ્રથમ સફળ થવા માટે જો કોઈ પણ કારણભૂત હોય તો એ હોય છે આત્મવિશ્વાસ। જે વ્યક્તિમાં આત્મવિશ્વાસ નથી અથવા તો જે વ્યક્તિ પોતાની જાતને જીતી નથી શકતો
એને વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ કોઈ દિવસ જીતાડી નથી શકતો, આવું આપણા શાસ્ત્રોનું મંતવ્ય છે. તો જ્યારે રાહુલજીની કુંડલી અનુસાર એમનો ડિસિઝન પાવર સૂર્ય જે જાય છે, જેના કારણે એક તો નિર્ણય શક્તિમાં અભાવ છે, બીજી વસ્તુ એનો મંગળ છે એ કાર્યક શક્તિ નથી. હા, વાદ વિવાદ ચર્ચા કરવી એની અંદર અવશ્ય આપણે એને જોઈ શકીએ છીએ, પણ જે કાર્ય કરી અને અગ્રેસર થવું જોઈએ, જેમ કે નરેન્દ્રભાઈ દિવસે પ્રતિ દિવસે કાર્ય કરી અને લોકોના દિલની અંદર પોતાનું સ્થાન, હૃદયની અંદર પોતાનું સ્થાન મજબૂત બનાવી રહ્યા છે. જ્યારે પ્રિયંકાબેન અથવા તો રાહુલજી બંનેની કુંડલી અનુસાર એ મંગળ કારકભૂત નથી કે જે કાર્ય કરી અને વ્યક્તિના હૃદય સુધી પહોંચી શકે. તો એ એક સૌથી મોટી કુંડલીની અનુસાર જોવા જઈએ તો એ મંગળ અને સૂર્યના કારણે જે રિઝલ્ટ એમને પ્રાપ્ત થવું જોઈએ એ કોંગ્રેસ પાર્ટીને પ્રાપ્ત થતું નથી. બીજી વસ્તુ એમાં જોવા જઈએ તો સૂર્ય, મંગળ તેમજ શનિ, જે શનિ છે ને એ અવશ્ય ન્યાયિક એમજ રાજકીય ક્ષેત્રનો સ્વામી બને છે, તો એ શનિ એના નિર્ણય શક્તિ નિર્બળ હોવા છતાં પોતાને સ્થાન છોડવા માટે મજબૂર નથી કરી શકતો. એટલે અન્યત્ર આપણે ઘણી વખત જોયું છે કે થોડી વાર માટે સોનિયાબેન અધ્યક્ષ બને છે, થોડી વાર માટે પ્રિયંકાબેન અથવા તો થોડી વાર માટે રાહુલજી, છતાં પણ એને લીડરશીપ સારી ન હોવા છતાં એ રાજકીય ક્ષેત્રને છોડી શકતા નથી, અથવા તો એ સ્થાન ઉપર બની રહેવા માંગે છે. ક્યાંક ને ક્યાંક એ જ પોઈન્ટ કોંગ્રેસ સત્તાને અથવા તો કોંગ્રેસ સરકારને વ્યાધિકારક અથવા તો આ પરાજયનું કારણ બની શકે છે. ચોક્કસથી શાસ્ત્રીજી મિતેશભાઈ અને શાસ્ત્રીજી કીર્તિભાઈ અમારી સાથે ચર્ચામાં ઉપસ્થિત રહ્યા તે બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, જે રીતે આપણે ચર્ચા કરી કે 2024માં પણ વધુ એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તેવા પૂરેપૂરા ગ્રહો બની રહ્યા છે, સાથે જ ભાજપની જો વાત કરીએ ગુજરાતમાં 2022ની ચૂંટણી પણ નજીક આવી રહી છે, ક્યાંક ને ક્યાંક વધુ એક વખત ગુજરાતની જ સરકાર બને તેવા પણ ગ્રહો ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે. તો આ સાથે જ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો, નમસ્કાર.